મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. કેબિનેટની બેઠકમાં વિવિધ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં જ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરાશે. ધમીકાંડ મામલે પણ કેબિનેટમાં ચર્ચાની શક્યતા છે. રાજ્યમાં ઉનાળુ સિઝનમાં પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરાશે. તો માવઠાથી ખેડૂતોને નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો આજે મહત્વની જે બેઠક મળી રહી છે અનેક મુદ્દાઓની ચર્ચા થશે. આ સાથે જ ડમીકાંડ મુદ્દે પણ આજે ચર્ચા થઈ શકે છે. તો જ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો ગાંધીનગરથી મારી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે, જેમની પાસેથી વિગતો જાણીશું. મયુર, આજે જે બેઠક મળી રહી છે કેબિનેટ બેઠક, કયા મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે, શું વધારે ભાર મુકાઈ શકે છે? બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક એ મળી રહેલી છે. અને ખાસ કરી અને મુખ્ય એજન્ડાની જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર જે નવી શિક્ષણ નીતિ હવે લાગુ થવાની છે, તો તેને લઈ અને જ્ઞાન સેતુ પ્રોજેક્ટ છે તેની અંદર આ સંચાલક મંડળ સાથે વિસંગતતાઓ જોવા મળી રહેલી છે. સંચાલક મંડળ સાથે શિક્ષણ વિભાગે તબક્કાવાર બેઠક પણ કરેલી હતી અને હવે આ જ અંગે જે છે તે રિવ્યૂ અને સમીક્ષા આ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે. કઈ રીતે નવી શિક્ષણ નીતિ લાગુ કરવી ને જ્ઞાનશક્તિ પ્રોજેક્ટ છે તેને કઈ રીતે લાગુ કરવો તે અંગે ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો હાલ જે રીતે ભાવનગરની અંદર ડમી ઉમેદવાર કૌભાંડ ચાલી રહેલું છે, તો આ ડમી ઉમેદવાર કૌભાંડની અંદર કેવા પ્રકારની પ્રોગ્રેસ છે અને કેવા પ્રકારે કાર્યવાહી થઈ રહેલી છે તે અંગે ગૃહ વિભાગ પોતાનો રિપોર્ટ આ કેબિનેટ બેઠકની અંદર આપે અને તે અંગે ગૃહ રાજ્યમંત્રી ચર્ચા કરે તેવી શક્યતાઓ પણ લાગી રહેલી છે. તે ઉપરાંત જો વાત કરીએ તો ઉનાળાનું સિઝન ચાલી રહેલી છે, એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયેલો છે, એટલે રાજ્યની અંદર વર્તમાન પાણીની સ્થિતિ અને ઘાસચારાની સ્થિતિ કેવા પ્રકારની છે, પીવાના પાણીની સમસ્યા કયા કયા વિસ્તારમાં છે, આ તમામ મુદ્દાઓ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી જે પ્રોજેક્ટો છે તે અંગે પણ ચર્ચા આ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. બિલકુલ, અને આ સાથે જે પણ માવઠાના કારણે નુકસાન થયું છે ખેડૂતોને, તેના મુદ્દે પણ મહત્વની ચર્ચા કરવામાં આવી શકે છે, તો એ વિશે પણ જણાવશો, કારણ કે અનેક ખેડૂતો એવા છે કે જે વળતરની પણ માંગણી કરી રહ્યા છે. બિલકુલ, જે રીતે માર્ચ મહિનાની અંદર રાજ્યના 14 જિલ્લાની અંદર વરસાદ થયેલો હતો, અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું એ પડેલું હતું, જેના કારણે કૃષિ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું. કૃષિ વિભાગે સર્વે કરેલો હતો, તેની અંદર 200 કરોડથી વધુનું જે નુકસાન છે તે થયેલું છે. કૃષિ વિભાગના જે નિયમો છે તે પ્રમાણે 33% થી વધુ નુકસાન થયેલું હોય તો વળતર પેટે ખેડૂતોને રકમ ચૂકવવાની હોય છે, ત્યારે આ કિસ્સાઓની અંદર પણ 33% થી વધુ નુકસાન એ નોંધાયેલું છે જુદા જુદા જિલ્લાઓની અંદર. અને સાથે જ બાગાયતી જે પાકો છે તે અંગે પણ કૃષિ વિભાગે પોતાનો સર્વે હાથ ધરેલો હતો. હવે બાગાયતી પાકોનો સર્વે પણ પૂર્ણ થવાને આરે છે, ત્યારે રાહત પેકેજ કેવા પ્રકારનું આપવું તે અંગે પણ આ કેબિનેટ બેઠકની અંદર મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી બદલ. તો આજે જે કેબિનેટ બેઠક મળવાની છે અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે. પાણી અને ઘાસચારાની સ્થિતિની પણ સમીક્ષા થશે. તો જ્ઞાન સેતુ પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરાશે.